એક સમયે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ બોઘાનો ગઢ કહેવાતા કુડીનારનું રાજકારણ છેલ્લા 3 દિવસથી ગરમાયેલું છે અને હવે ભવિષ્યના 3 દિવસ સુધી પણ ગરમાયેલું રહેશે, કારણ કે ગીર સોમનાથના કોડીનાર ખાતે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી, પાલામ્બલિયા લાલજીભાઈ દેસાઈ અને તેમની સાથે ગુજરાતના એક વરિષ્ઠ વકીલ આનંદ યાજ્ઞિક જઈ રહ્યા છે. તેમનું કહેવું છે મહેશ મકવાણાની ધરપકડ ગેરકાયદેસર છે. વિગતવાર વાત કરીએ શું છે આ સમગ્ર મામલો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત. એક સમયે જૂનાગઢ જિલ્લાની અંદર ગીર સોમનાથ પણ આવી જતું હતું. બાદમાં 2 જિલ્લા બન્યા, ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લો. પરંતુ જ્યારે જૂનાગઢ જિલ્લો અને કોડીનાર તાલુકો હતો ત્યારથી જ આ કોડીનારને ઓળખવામાં આવતું હતું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના નામે, કારણ કે તેઓ ત્યાંથી સાંસદ હતા, બાહુબલી નેતા હતા. પરંતુ હાલમાં તેઓ હાંસિયામાં ધકેલાયેલા છે તેવું પ્રતીત થઈ રહ્યું છે. તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાંથી હવે બરી થયા છે અને તેમના આ ફરિયાદ મામલે આનંદ યાજ્ઞિક વકાલત કરી રહ્યા હતા. આ તમામ મામલાની વચ્ચે મહેશ મકવાણા, કે જેઓ પણ કોડીનારના આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, તેઓ સક્રિય ભૂમિકાથી સામાજિક કાર્યો કરી રહ્યા છે. તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે, કારણ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે કોડીનાર પોલીસ દ્વારા, કે તેઓએ લૂંટ અને મારામારીના ગુનાને અંજામ આપ્યો છે. ગઈકાલે જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે તેમને ગેરકાયદેસર રાખ્યા છે, તેમના માટે અમે લડત ચલાવીશું અને કોડીનારમાં એક મોટું સંમેલન બોલાવીશું. ત્યારે આજે આનંદ યાજ્ઞિક મેદાને આવ્યા છે અને તેમણે 18, 19 અને 20 એટલે કે આવતીકાલથી 3 દિવસ સુધી કોડીનારમાં રહેવાની વાત કરી છે. સાંભળો આ વાતમાં તેઓ શું કહી રહ્યા છે. કોડીનારના મિત્રોને જણાવવાનું કે મહેશ મકવાણા ગેરકાયદેસર રીતે જેલની પાછળ છે અને એને છોડાવવા માટે અને ત્યાં જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રાજકારણીઓ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અને સરકારી કર્મચારીઓ તેને છાવરે છે, તેનો વિરોધ કરવા માટે, મહેશની મેટર લડવા માટે અને એફઆઈઆરઓ કરાવવા માટે જિગ્નેશભાઈ મેવાણી, પાલ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ અને હું આનંદ યાજ્ઞિક આવી રહ્યા છે. 18, 19 અને 20 કોડીનારમાં મળીએ છીએ. જય હિન્દ. તો તમે સાંભળ્યું એ પ્રકારે કોડીનારની રાજનીતિ એક સમયે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહેતી હતી, બાદમાં દેશની અંદર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું, કારણ કે આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં આરોપી તરીકે નામ આવ્યું પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી. આ ગંભીર મામલામાં હાલ તેઓ મુક્ત થઈ ગયા છે, પરંતુ ત્યારે એક નવો વિવાદ કોડીનારમાં જન્મ્યો છે. તે ભારતીય જનતા પાર્ટીના ક્યાંક ને ક્યાંક ઇશારે થયો છે તેવો આક્ષેપ મેવાણી લગાડવી રહ્યા છે અને હવે આનંદ યાજ્ઞિક પણ આ લડાઈમાં કૂદ્યા છે. તેમણે કહ્યું કે 3 દિવસ સુધી કોડીનારમાં અમે રહીશું, મહેશ મકવાણાની ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ લડીશું અને અમારી ફરિયાદ દાખલ કરવા માટેના પ્રયાસો કરીશું. જોઈએ કોડીનારની રાજનીતિમાં હવે આવતીકાલથી શું થાય છે. દરેક અપડેટ હું આપને આપતો રહીશ. માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.